તો બધાને ખબર છે કદાચ બેઠક બનશે, અને બેઠક એ કયા ઉદ્દેશથી અમે બંધ કરી કે હું પોતે જાણવા માંગુ છું કોનામાં કેટલી ધીરજ છે. સમજાય છે ને? કોને પરમાત્મા ઉપર ભરોસો છે એ વિશ્વાસે કોણ કેટલો સમય અહીંયા આવી શકે? હું મારું તપે અહીંયા જ વાપરીશ, બજે નહીં વાપરી નાખું ભાઈ. આ અહીંયા ખપદઈને ઠેલી ભરવીને હાલો બાપુને મળીને જોવરેલી એવા ઘણાય તમારી રાહ જુઓ, જજો. સમજાય? હા કે ના તો બોલો, ખાધું ત્યાં લગીને તો બોલો. અને મને તો એક પ્રશ્ન આજ મૂજવો, જોરાય હું થાય એકો, દુઃખ જતું રહે, સુખી થઈ જવાય તો હું થાય? તો હમણાં હાથ ઊંચા કર્યા શરમ ના લાગી રહેતી ભારે છે તમને? કો કશું થતું નથી ભાઈ જોરાય, હું કોઈનો વિરોધ નથી કરતો. સમજાય? કે જે કંઈ કાર્ય કરે ને એ તમારો આત્મવિશ્વાસ કામ કરે છે ભાઈ. પરમાત્મા ભાઈ એ આપણામાં હોવો જરૂરી છે. ગમે એ મંદિર જાઓ. સમજાય? કેટલાને સમજાવું? આ બધા હાથ ન ઊંચા કરતા એ ના સમજાણો નથી સમજાતું, ભલામણ અહીંયા બેઠા હોત તો. ભાષા થોડી રફ પડશે મારી, ચમ કે અમારે કોઈનું કંઈ જોતું નથી એટલે ભાઈ. અને આજ લગીનમાં એમને ચેલેન્જ આપી કે કોઈ એવું કહી દે કે બાપુ અમારા ઘરે આવ્યા હતા, અમારા ગામમાં આવ્યા, પધરામણીના આટલા પૈસા લીધા, તેથી આ પરગડું મૂકીને નીકળી જવાનું ભાઈ. સમજાય? પણ બધા પોતાના માટે કરશે. દાદા એમને એક પ્રેરણા એટલી કરી, બીજા શું કરશે ને શું કરવાના છે એ તો જેના ભાગમાં જ્યાં ભરાવાનું લખ્યું છે એ ભરાઈ જશે. આપણે કોણ શું કરે એને થી મારે કઈ પંચાયત નથી. જેના જેના માપનું બીબું હોય છે ને એ અહીંયા જઈને ફિટ થઈ જાય. પણ છેલ્લા 8-9 મહિનાના અમારા પ્રયાસથી, છેલ્લા હો 8-9 મહિનામાં 1.25 લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો છે. એટલે અમે આ ધરતી ઉપર ભગવાને માણસ બનાવ્યા, કંઈ ના કરીએ કે કંઈ નહીં, એટલા 1.25 લાખ ઘર ઉજળતા તો બચાયા. ગામમાં 5 જણા દારૂડિયા દારૂ બંધ કરાઈ જોયું, ખબર પડે થાય હે? અને જેના પાડોશમાં આવા બંધાણી રહેતા એને પૂછ જોજો શું થાય. એટલે અમે તો 1.25 લાખ કહીએ છીએ, પણ આજુબાજુના બીજા બબે ઘર બચી જાય આમના લીધે. કારણ કે આમના ઘરે મહેમાન આવ્યા હોય રાજન, ત્યાં આગળ બધું કમ્પ્લેટ હોય. સમજાય ને? હા, એમ આમ તો બધા સમજદાર છો એટલે ચોખ ના કરવાનો હોય. એટલે અમારો ઉદ્દેશ એ જ છે. અને બેઠક તો બેઠક માટે તમને પ્રશ્નના જવાબ આપીશ જ્યારે એનો હરેક વસ્તુનો સમય હોય. પણ હું ઘણીવાર મનોમન મંથન કરતો હોય છું કે કાલે જે હું નવરો બેઠો હતો તો આ ઝાડ ઉપરથી લીંબોળી પડી ને તો મારામાં એક વિચાર બન્યો કે બધાએ આવત એને આ એક ઝાડ જ બતાવે છે, પણ એના પડવાવાળા બીજમાં હરેક ઝાડ છે એવું કોઈએ વિચાર્યું ક્યારે? એમ જો તમે આ હું જે કરું છું ને એ તમે કરી શકો છો, પણ આપણે બીજાના ઉપર નિર્ભર છીએ, કોણ અમને સારું કરી આલે? સમજાય હે? શું કહેતો હતી સમજાણું? કે આ ઝાડના જે બીજ પડે ને તો એ હરેક જગ્યાએ વ્યવસ્થિત મૂકો ને તો એમાંથી નવું ઝાડ બને છે. એમ તમારી બધાને વાંહે હું પ્રયાસ કરું છું ને, જો તમારામાં જાગૃતતા આવે તો તમે મારા જેવા બની શકો છો. કોઈ દુનિયામાંથી કોક લાવજો, કોઈ એવું સાબિત કરી દે કે બાપુ મારી પાસે શીખવા આવતા હતા, મેં એમને શીખવાડ્યું, લાવો. કોઈ લાવો,
છે. કોઈએ કીધું આટ લગીન માં કેમ કે અમને શીખવાડવા વાળો, મદદ કરવા વાળો, અમે આને જ માન્યો, ગુરુ કે ભગવાન. ભગવાન તો ક્યારેય જોયું નથી, પણ જો કદાચ રાત દાડો લોકોની સેવા કરાવડાવતો હોય ને તો એ ભગવાન જ હોય, બીજું કરવું હોય નહીં. અને હું તો તમને એ જ કહું, જે કુળમાં જન્મ, જે જ્ઞાતિમાં જન્મ, જેને જ માનતા હોય, મારે કોઈ ધર્મથી વિરોધ નથી. અને હું ક્યારેય કોઈને એવું શીખવાડતો નથી કે તમારું એ બધું ભૂલીને તમે અહીં શરણાગતિ લો. જે તમારું જે વડવા કરીને જ્યાં છે, જે તમારો અસલ બાપ દાદાનો ધર્મ છે, એને મૂકીને ક્યારેય અહીં ના આવતા હોય. કે જો તમે એના ના થયા હોય તો મારો ભગવાન તમને ભીતરથી ઓળખે છે, તમે એના ના થયા તો આના શું થશે? સમજાય? હે, તમને કોઈક એવી સપાટીઓ નાખતા હોય ને આમ કરી દો તેમ કરી દો, જજો. અને જો એ બધા પૈસાના દરડા કરતા હોય, તમારે બધા પાસે બે પાંચ છે, હું કામ ઉઘરાવતા હોય? કોઈએ કોઈનું મફત વહીણું વાળ્યું આજ લગીનમાં? વાળ્યું હે કે હાલો તમારા ઘરે બે ધક્કા ખાવા પડે, હું ઘરનું ડીઝલ બાળીને આવી છે, એવું ક્યાંય તો હું ઠેલા ભરાઈ ભરાઈ નીકળી પડો, બધે જિંદગી પૂરી થઈ જશે આમાં. સમજાય મારા કડવા શબ્દો? સમજાય? કે જે કહે છે તમે તમતા ફરો, 10 જગ્યાએ જવું જરૂરી છે, હું ના નથી પાડતો, પણ જ્યાં બેહો અને ત્યાં તમારો આત્મા ધીર થઈ જાય, તમારો આત્મા એવું કહેવા માંડે કે આ કંઈક તત્વ છે, એ જગ્યા તમારા માટે યોગ્ય છે, જ્યાં ત્યાં ભટકવું નહીં. તમારો જે વિશ્વાસ માને, જેને માનતા હોય, ત્યાં ધીર થઈ જાઓ. અમે તો તમને માર્ગ બતાવ્યો હોય કે તમે આવી અમને પૂછો બગોદરા ક્યાં આવ્યું, તમે કહેવી કે અહીંથી આટલા કિલોમીટર છે, એમ તમે કંઈક કહેવા હોય તો અમે કહેવી આ અરજી હોપો, મારી વાંહે દોડવા જ કંઈ થશે નહીં. ઘણા ને આટલું સમજાવી છે ને તોય પણ આપણને એમ કે આટલું મારું દુઃખ છે, તમને નહીં સમજાય, ફલાણું આમ છે. દુઃખની પરિભાષા નજીકથી હું સમજું છું. જે તમે આ દુઃખ મહેસૂસ કરો છો ને, એ હું ચોથા ધોરણમાં હતો ત્યારથી જોતો આવ્યો છું. ગામવાળાને કોકને પૂછો, સમજાય? અને હું તો કહું છું કર્મ કરો, કર્મ કરશો ને તો જ પરમાત્મા આપશે, દાણા જોવરાય નહીં આપે. હોય કદાચ પરમાત્મા આપણને એમ થાય બધું કરવી છે છતાં ઊંધું ચાલે ઊંધું ચાલે, તો હરેક જગ્યામાં નડતર હોય એવું જરૂરી નથી. ક્યાંક ભગવાન તમને અહીંયા પોકાડવા માંગતો હોય જે ભાષા તમે નથી સમજી. સમજાય? આ બાજુ મોઢા મગ ભર્યા હે, એક નથી. શ્રદ્ધા ફેલાવશે અને અમે સારું કરી નથી કહેતા, પણ અમે જે ચાલ્યું અમારી કાર્ય રચના તમને બચાવું. કે પાર્કિંગથી લઈને કદાચ તમે પ્રસાદીની થાળી લો ને, અને જો કોઈ મારો સ્વયંસેવક કે અમે તમારી પાસે 10 રૂપિયા કોઈ માગે ને તો આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી. અને હું તો સ્વયંસેવક નહીં કહું છું, હા એમની સેવા છે હું માનું છું, અને હું એવા સ્વયંસેવક લેતોય નથી. કે જો તમારા ઘરની પરિસ્થિતિ સારી હોય અને અઠવાડિયામાં એક વીકલી ઓફ આવતો હોય ને એ રજા તમે સેવામાં વાપરી શકતા હોય તો જ અહીં સેવા કરવા આવજો. બાકી અહીં સેવા કરશું ને સુખી થઈ જઈશું, આવી ગ્રંથિ લઈને કોઈ ના આવતા હોય. કારણ કે જો પોતાના ઘરે પરિસ્થિતિ નબળી હોય અને આપણે ખોટી રજાઈ ઉપાડીને એ બબે દાડા સેવા કરી, તો જો આપણું ઘર દુઃખી હોય અને બીજે સેવા કરવા જાવ, પરમાત્મા રાજી નથી. સમજાય? હે, અને જો કદાચ એ તમે ત્યાગ કરીને કદાચ બે દાડા એ ભોગવા છે, તમારો આત્મા રાજી છે કે કદાચ ઠાકર મારી પરીક્ષા કરતો હોય છે
પણ આ શરીર જોઈએ આજ હજારો રોટલા ખવડાવવામાં કામમાં આવે છે, તો એ તમારી સેવા કરેલું મારો ઠાકર બાતલ નહીં જવા દે. અમારો આત્મવિશ્વાસ છે. બાકી